રાહ છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી અને તમારો અવાજ અમારી વિશેષ રજૂઆત સાથે. હું છું આપની સાથે માનસી. દર્શક મિત્રો, અત્યારે જે પ્રમાણે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો જે માહોલ છે તે જામી ચૂક્યો છે. આ વચ્ચે જ આજનો આપણો જે વિષય છે પ્રચારના પડઘમ, તે અંતર્ગત આપણે જે પ્રચાર પ્રસારની જે શરૂઆત છે તેના વિશે વાત કરીશું. તો ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા એક જોઈશું આપણે. વિધાનસભા 2022ની ચૂંટણીના પ્રથમ તબક્કાના ઉમેદવારોની જાહેરાત બાદ ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મતદાન યોજાશે. પક્ષપલટા, નારાજગી અને જ્ઞાતિ જાતિ દ્વારા વોટ તોડવાની ચીમકીઓ સાથે પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. બીજા તબક્કાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો 21મી નવેમ્બરના રોજ છેલ્લો દિવસ છે. આમ બંને તબક્કામાં ઉમેદવારી પત્રો પરત ખેંચવાની પ્રક્રિયા પૂર્ણ થતાં જ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. 18મી નવેમ્બરના રોજ પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ભાજપ દ્વારા એક સાથે જાહેરસભા યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કાની ચૂંટણી કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છે. તે જ રીતે બીજા તબક્કાની ચૂંટણી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર છે. આ બેઠકો પર ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ 21મી નવેમ્બર છે, એટલે કે 22મી નવેમ્બરના રોજ બીજા તબક્કાની 93 બેઠકો પર એક જ દિવસે જાહેર સભા યોજીને કાર્પેટ બોમ્બિંગ કરવામાં આવનાર હોવાની વિગતો પણ પ્રાપ્ત થવા પામી છે. કેન્દ્રીય મંત્રીઓથી માંડીને સાંસદો, અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ ઉપરાંત સ્ટાર પ્રચારકો તથા ગુજરાતના નેતાઓ તેમજ સંગઠનના નેતાઓ જાહેર સભાઓ સંબોધશે. એ ઉપરાંત વડાપ્રધાન મોદી 19મી નવેમ્બરે ગુજરાત આવશે અને 20મીએ ધોરાજીમાં જંગી જનસભાને સંબોધશે. યુપીના મુખ્યમંત્રી અને ભાજપ પ્રમુખ પણ ગુજરાતમાં ધામા નાખશે. આમ વિધાનસભા 2022ની ચૂંટણી રસપ્રદ અને રસાકસીવાળી બની રહેશે. બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ, ગુજરાતી.
तो एक तरफ समग्र गुजरात में अत्यारे विधानसभा चूंटणीनो जे माहौल छे ते जामी चूक्यो छे। उम्मेदवारी फॉर्म भरवानी जे प्रक्रिया हती ते हवे पूर्ण थई चूकी छे। आ साथे ज तमाम पक्षों द्वारा प्रचार प्रसारनी जे शुरुआत छे ते थवा जई रही छे। तो आज विषय पर आज आपणे चर्चा करीशुं। आपणी साथे गेस्ट पेनल पण अत्यारे उपस्थित छे। शैलेश परमार के जेओ नेता भाजप छे, चिमन वेंजुड़ा के जेओ नेता कांग्रेस छे, स्मिताबेन पंड्या के जेओ राजकीय विश्लेषक छे, तो देवेंद्र शाह जेओ पण राजकीय विश्लेषक छे। आप तमाम महानुभावोनुं अमारा मंच पर स्वागत छे। शैलेश जी, शुरुआत आपना थी करीश के जे रीते डोर टू डोर कैम्पेननी भारतीय जनता पार्टी तरफ थी जे शुरुआत थवा जई रही छे, शुं कहशो? भारतीय जनता पार्टी की शुरुआत थवा जई रही छे ए बराबर नहीं रहे, हूँ आपनी बात साथे समर्थन में छू, परंतु भारतीय जनता पार्टी सतत चरे वेती एटले अमे बिलाड़ीना टोपनी जेम वरसाद आवे ने निकली पड़िए ए प्रकारनी पार्टी नथी। अमे तो चिंतन मनन सतत प्रवास बैठक अने चर्चावाळी पार्टी छीए। अमारा आदरणीय सी आर पाटिल जीए जे पेज समितिनुं गठन कर्युं छे, 1 करोड़ 18 लाख जेटला प्राथमिक सदस्यो गुजरातमां छे अने छेले 82 लाख जेटला अमारा पेज समितिना सदस्यो छे। 2.25 करोड़नुं जे अमारुं कार्यकर्ताओनुं बळ छे एना आधारे जीतवानुं छे। भूतकाळमां पण अमे स्थानिक स्वराज्यनी चूंटणीमां 31 માંથી 31 જિલ્લા પંચાયતો જીતેલી છે, 8-8 મહાન નગરપાલિકાઓ જીતેલી છે, 8 વિધાનસભાની પેટા ચૂંટણી હતી એમાં પણ તમામ વિધાનસભાઓ પણ ભારતીય જનતા પાર્ટી એ જીતેલી છે। એ પણ દેખાડે છે કે ભારતીય જનતા પાર્ટી જીતની પાર્ટી છે અને વિશ્વની સૌથી મોટી પણ પાર્ટી છે। એટલા માટે હું ત્યાં સુધી કહેવા માગું છું કે જ્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણીના રણતંકારમાં નીકળી પડી હોય ત્યારે અમે ઉમેદવારોની ચયન પ્રક્રિયા છે એમાંથી બહાર આવી અને તમામ ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે। અમારા ઉમેદવારો જે છે એ કેટલાય નવા ઉમેદવારો પણ છે અને ભારતીય જનતા પાર્ટી એક વ્યક્તિ તરીકે નહીં પણ કોઈ પાર્ટી તરીકે કોઈ લડવાવાળી પાર્ટી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે। એટલે અમે જે રીતે ચૂંટણી મેદાનમાં આવ્યા છીએ એમાં અમારો અવ્વલ નંબર છે, એટલા માટે કે પહેલો નંબર તો ભારતીય જનતા પાર્ટીનો સૌ કોઈએ આપેલો છે અને હવે બીજો અને ત્રીજો નંબર કોને આપવો એ આમ આદમી પાર્ટી છે કે કોંગ્રેસ છે એ આપી રહ્યા છે। બાકી ભારતીય જનતા પાર્ટીએ 182 માંથી 182 સીટ લાવવાનો જે ટાર્ગેટ નક્કી કર્યો છે એ ટાર્ગેટને અમે વળગી રહેવાના છીએ। જી ચોક્કસથી શૈલેષજી, તો હવે ચિમનજી હું આપની પાસે આવવા માંગીશ કે જે રીતે કોંગ્રેસ પક્ષ તરફથી અત્યારે પ્રચાર પ્રસારની જે તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે। કોંગ્રેસે આશરે 40 થી વધારે સ્ટાર પ્રચારકો છે તેની યાદી પણ જાહેર કરી છે, તો કોંગ્રેસની રણનીતિ શું છે આ વખતે? કોંગ્રેસે પ્રચાર ક્યારનોય ચાલુ કરી દીધો છે, અમે ડોર ટુ ડોરની દરેક સીટ ઉપર એક આખી પ્રક્રિયા પૂરી કરી દીધી। અમારા ઉમેદવાર જાહેર થયા પહેલાં પબ્લિકની વચ્ચે જે જવાનું હોય એમની પાસેથી જે સવાલો છે એ બધા લઈને એના પછી અમે મેનિફેસ્ટો બહાર પાડ્યો છે। એટલે એના પહેલાં અમારો એક રાઉન્ડ સમગ્ર ગુજરાતમાં દરેક સીટ ઉપર એક રાઉન્ડ અમારો પૂરો થઈ ગયો છે એમ કહીએ તો ચાલે। એના પછી એમની પાસેથી જે સવાલો આવ્યા અથવા તો પબ્લિકના જે સવાલો છે એના આધારે અમે આ વખતે મેનિફેસ્ટો તૈયાર કર્યો છે। એટલે સૌથી મહત્ત્વની બાબત એ છે કે અમારો મેનિફેસ્ટો એ કોંગ્રેસનો નહીં પણ પ્રજાનો મેનિફેસ્ટો છે, સૌથી પહેલી મોટી વાત એ છે। ભાઈએ વાત કરી કે અમારા પેજ પ્રમુખો આટલા છે, 2 કરોડ ને કંઈક 25 લાખ જેવા એમને ગણાવ્યા। ગુજરાતની વસ્તી 6 કરોડની આસપાસ છે, એમાં મતદારો ગણવા જઈએ તો 4 કરોડની આજુબાજુ છે, તો 50%થી ઉપર તો એમણે એવું કહેવા જાય છે કે અમારા કાર્યકર્તાઓ છે। ભાઈ જો 50%થી વધારે તમારી પાસે કાર્યકર્તાઓ હોય તો પછી તમારે તો ઇલેક્શનમાં કશું કરવાનું રહેતું જ નથી ભાઈ, પ્રચારે ના કરો ને કશું ના કરે, ફક્ત તમે જેને ગણાવી રહ્યા છો એટલા લોકો જો તમને મતદાન કરે તો પણ તમે 182 જીતી જાઓ શૈલેષભાઈ, સાચી વાત છે। 1 મિનિટ, હા પછી બોલજો તમે, એટલા માટે ગપ્પા મારો ને તો એવા મારો કે જે કોઈકના ગળે ઉતરે સાહેબ, મારા ગપ્પા મારવાની એક સિસ્ટમ હોય મારો, અમે અમને વાંધો નથી, પણ એ એવા હોવા જોઈએ, એવા હોવા જોઈએ જે લોકો, અરે ભાઈ મને બોલી લેવા દો ને શૈલેષભાઈ, પછી તમે તારે બોલજો તમારામાં તાકાત હોય એટલું, કે તમે તમે કંઈક તો ધરાતર ઉપર ચાલો। અરે ભાઈ તમે તમે કયા બેજ ઉપર, મને તો નવાઈ એ લાગે છે કે તમે પ્રચાર પ્રસારમાં કયા બેજ ઉપર નીકળવાનો છો? શું 14 વાર પેપર ફૂટે એના બેજ ઉપર, આ મોરબીની દુર્ઘટનામાં તમે 150 થી વધુ લોકોના જીવ લીધા એના ઉપર, કોરોનામાં તમે ફેલ ગયા એના ઉપર,
ऑक्सिजन અને બેડ પૂરા નથી પાડી શકે એના ઉપર કે પછી તમે મોંઘવારી જે 400 રૂપિયાનો બાટલો હતો એ 1200 રૂપિયા આપી રહ્યા છે એના ઉપર 60 રૂપિયાવાળો પેટ્રોલ જે છે એ તમે 110 આપી રહ્યા છો એના ઉપર ડીઝલનો જે ભાવ છે એ તમે 110 ની આજુબાજુ લઈ જશો કયા બેજ ઉપર તમે પ્રચાર પ્રસારની વાત કરો છો અને તમારે નવાઈની વાત એ છે કે દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીએ સતત અહીંયા હાજરી આપવી પડે છાસવારે જેને આપણે ગુજરાતીમાં છાસવારે કહીએ છીએ એ જ બતાવે છે કે ભાઈ તમે હાર માની ગયા છો અને દિવ્ય ભાસ્કરનો 4 દિવસ પહેલાનો રિપોર્ટ જોજો એમાં અમિત શાહજીએ એવું કહ્યું છે કે જો અમારી બહુમતી આવશે તો ઉપર દિવ્ય ભાસ્કરે લાલ કલરથી તો મૂક્યો છે તો અમારા મુખ્યમંત્રી ફલાણા છે એટલે તમે જે આ વખતે ભારતીય જનતા પાર્ટી જે બોખલાઈ ગઈ છે અને કેન્દ્રીય તમારી નેતાગીરી સતત અહીંયા આવી રહી છે એ આઈબીના રિપોર્ટ મુજબ છે જી ચોક્કસથી ચિમનજી હું આપની પાસે આવું છું આપણી સાથે અત્યારે બીજા મહેમાનો પણ ઉપસ્થિત છે તો સ્મિતાજી હવે હું આપની પાસે આવવા માંગીશ કે જે રીતે અત્યારે રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યું છે તમામ પક્ષો દ્વારા અત્યારે જે પ્રચાર પ્રસારની જે શરૂઆત છે તે પણ કરવામાં આવી રહી છે તો સ્મિતાજી હવે આપને પૂછવા માંગીશ કે શું ગુજરાતની જનતા પરિવર્તન કરશે કે પુનરાવર્તન કરશે રાજકીય મત શું કહી રહ્યો છે આ મામલે જે ચોક્કસ અત્યારે હાલ જે માહોલ છે ઇલેક્શનનો અને જે પ્રકારે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે એટલે જોઈ શકાય છે કે કઈ બાજુનો લોકોનો જોગ છે બીજું કે આપણે જોઈએ કે લોકો શું ઈચ્છે છે લોકો જે ઈચ્છે છે કે સ્થાનિક પ્રશ્નોનું હંમેશા એક નિરાકરણ આવવું જોઈએ પોતાનો નિર્ણય સક્ષમ હોવો જોઈએ કે જે પોતાના પ્રશ્નોનું નિરાકરણ લાવીને લોકોને સુખ અને સુવિધાઓ આપી શકે અત્યાર સુધી લગભગ કેટલાય ટાઈમથી બીજેપીનું રાજ એટલા માટે કહેવામાં આવે છે કે સત્તા એમની છે બરાબર અને કોંગ્રેસ જે છે વિરોધ પક્ષ તરીકે અત્યાર સુધી કાર્ય કર્યું છે પણ જે વિરોધ પક્ષ તરીકે એમનું જે કાર્ય હોવું જોઈએ જે સત્તા પક્ષને હચમચાવી મૂકે ડગાવી મૂકે એવા પ્રકારનું અત્યાર સુધી એમનું કોઈ છે એવું કાર્ય જોવા નથી મળ્યું એટલે સ્થાનિક જે પ્રશ્નો છે એ લોકોની સામે રજૂ કરવા માટે કોંગ્રેસે જે સક્રિય થવું જોઈએ એ ગયા વર્ષોમાં કે જે ગયા 5 વર્ષ થયા એમાં એમણે ક્યાંય બતાવ્યું નથી હવે જ્યારે ઇલેક્શન જ આવી રહ્યું છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ અને સામ સામે પ્રચાર કરી રહ્યા છે એટલે દેખાય એવું રહ્યું છે કે બીજેપી જે છે એનું અત્યારે હાલ જે સત્તામાં છે અને ફરીથી પણ એ સત્તા ઉપર જ ટકે એવું લોકોમાં તો છે એનું કારણ છે કે પ્રશ્નોની રજૂઆત કરવા માટે નેતા સક્ષમ હોવો જોઈએ જે કોંગ્રેસમાં ગયા વર્ષોમાં નથી દેખાયું અને લોકોમાં પણ જે છે કે એક એવો ભાવ છે કે બીજેપી નો ચહેરો પણ એટલે નરેન્દ્રભાઈ મોદી આપણા જે વડાપ્રધાન છે માન્ય વડાપ્રધાન છે એ અને બીજું કે જે બીજા નેતાઓ પ્રભાવશાળી નેતાઓ હોવા જોઈએ એ ભાજપમાં નથી જે કોંગ્રેસમાંથી લીધા છે એટલે મોટે ભાગે ખીચડા પ્રકારનું એ અત્યારે રાજકારણ છે એટલે કહી શકાય કે આ રાજકારણ આજના આ વખતની ચૂંટણીમાં મોટે ભાગે જે નેતાઓ છે એ કોંગ્રેસના છે પણ જે સિક્કો વાગવાનો છે એ બીજે ઉપર જ વાગવાનો છે જી ચોક્કસ સ્મિતાજી દેવેન્દ્રજી હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે આપણે મિડલ એજની વાત કરીએ કે એમણે કોંગ્રેસનું શાસન જોયું છે આ બાદ આપણે અત્યારે યુવા પેઢીની વાત કરીએ મિડલ એજની જે વ્યક્તિઓ હતી તેમને ખબર હતી કોંગ્રેસના શાસનમાં કેટલા ફાયદા થયા કેટલા નુકસાન થયા પણ યુવા પેઢી કે ભાજપ જ જોયું છે છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષમાં બેઠું છે તો શું લાગી રહ્યું છે આ વખતે યુવા પેઢી કઈ તરફ આકર્ષાઈ રહી છે શું કોઈ નવા ચહેરાને તે તક આપવા જઈ રહી છે જી દેવેન્દ્રજી જો હેલો જી જુઓ અત્યાર સુધી તો એવું લાગતું હતું કે યુવા પેઢી માટે જે કહ્યું પ્રમાણે કે યુવા પેઢી માટે ભાજપ જ એક પક્ષ રહ્યો છે કારણ કે જે જન્મથી છેલ્લા 25 વર્ષથી એટલે સમજો કે નવા મતદારોથી માંડીને અત્યારે 22-23 વર્ષના હોય દરેક યુવાનોએ માત્ર ભાજપનું શાસન ને ભાજપનો જ વહીવટ જોયો છે પરંતુ પહેલી વખત એવું લાગ્યું છે ડ્યુ ટુ આમ આદમી પાર્ટી ના હિસાબે યુવા વર્ગે એક અલગ બીજી તરફ પણ વિચારવાનું શરૂ કર્યું છે અને બીજી વસ્તુ એ છે કે જ્યાં બેરોજગારીનું પ્રમાણ જે વધ્યું છે છેલ્લા 1-1.5 વર્ષમાં આપણે જે આંદોલનો પણ થયા છે આ બધાને કારણે હવે એવું લાગે છે કે યુવા વર્ગના પણ મતમાં થોડીક વિચારસરણીમાં થોડોક ફરક આવવા લાગ્યો છે અને તેઓ પણ બીજા ઓલ્ટરનેટ પણ વિચારી રહ્યા છે એમ માની શકાય અત્યારે અને એટલે એક વસ્તુ એ રહેશે જ અને આ વખતે યુવા વર્ગ જે
समझो कि 80-85% युवा भाजप तरफ की जोक तो एम 100% घटाड़ो थे मानी सकते एम जे रीते प्रचार प्रसार की बात चले है तो आगर जो प्रश्न आप बहन ने पूछो तो एना अनुसंधान में जो वांधो ना हो तो जी जी के आ वखते त्रणे त्रण पार्टीओ जी भाजप कांग्रेस अने आम आदमी पार्टी जो नवी अहीं आ वखते लड़वा आवी छे त्रणे त्रण पार्टी माटे राजकीय अस्तित्व नो जंग छे जो भाजप नु आ वखते परिणाम 120 थी नीचे आवशे तो समझी लो छो के एनी सीधी असर 2024 मां थवानी छे अने वडाप्रधान नरेन्द्र भाई मोदी अने गृहमंत्री माटे होम स्टेट है होम स्टेट में जो परफॉर्मंस नबड़ू जैसे तो तेनी असर समग्र देश में पड़े पार्टी में तेनी नेगेटिव इफेक्ट जैसे एक तो एमना माटे पण अस्तित्व नो जंग छे कांग्रेस माटे अस्तित्व नो जंग कांग्रेस आ वक्त सहज पण नबड़ू परफॉर्मंस आवशे एटले समझी लो कि गुजरात माथी तेने लगभग बाद बाकी निश्चित है कारण के 27 वर्ष थी जे आपणे जोता आईए छे आ वक्त पण जो कांग्रेस नु परफॉर्मंस नबड़ू जैसे तो पछी6% બની શકે છે અહીંયા નબળું પરફોર્મન્સ થશે તો ફરીથી ગુજરાતમાં નહીં આવે પણ એક રાષ્ટ્રીય પાર્ટી બની પછી રાષ્ટ્રીય ક્ષેત્ર લડ્યા કરશે जी देवेंद्र जी चौक्स जी शैलेश जी हम आपनी पास आवा मांगीश के जे रीते अत्यारे प्रचार प्रसार नी भारतीय जनता पार्टी तरफ थी जे झंझावाती प्रचार छे तेनी शुरुआत थवा जई रही छे वडाप्रधान मोदी पण जे प्रवासे गुजरात ना आवाना छे आ साथे जे 89 थी वधारे जे बैठको छे त्यां आगळ अत्यारे प्रजा सामे जे मुद्दाओ लईने जवानी छे तो भारतीय जनता पार्टी कया कया मुद्दाओ लई प्रजा समक्ष जवानी छे मत मांगवा प्रथम तो अमारो प्रचार प्रसार जे रीते चाली रह्यो छे आज अमारा आदरणीय प्रदेश प्रमुख सी आर पाटिल जीए प्रेसना माध्यम थी पण कह्युं छे के केटला लोको केन्द्रमांथी आवी रह्या छे केटला नेताओ अहींथी छे कोण कई रीते क्यां सभाओ गजवाना छे ने क्यां लोको डोर टू डोर प्रचार करवाना छे तमाम बाबतो करी हवे आपे कह्युं के कया मुद्दा उपर अमे मत मांगवाना अमारी पासे एक भाथू छे नरेन्द्रभाई मोदी કે જેનું નામ અમે લઈ શકીએ એમ છીએ કોંગ્રેસ પાસે એવું કોઈ નામ લેવા જેવું વ્યક્તિ જ નથી અત્યારે કોનું નામ લઈને એણે આગળ ચાલવું નરેન્દ્રભાઈ મોદી જેવું વૈશ્વિક સ્તરનું જે આપણી પાસે ભાથું છે એમનો વિકાસ જે છે એ અમે લઈને જવાના છીએ અમે તો એ પાર્ટી છીએ જેમણે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ સૂત્ર આપ્યું છે અમે તો એ પાર્ટી છીએ જે સર્વગ્રાહી સર્વસ્પર્શી અને સર્વસમાવેશક સૂત્રની સાથે ચાલે છે અને અમે ત્યાં સુધી કહીએ છીએ કે કેન્દ્રની અમારી યોજનાઓ છે એમાં રામ મંદિર હોય સ્ટાર્ટઅપ ઇન્ડિયા હોય સ્ટેન્ડઅપ ઇન્ડિયા હોય મેક ઇન ઇન્ડિયા હોય કે આત્મનિર્ભર ભારત હોય કે રામ મંદિર હોય કે ત્રણ તલાક હોય કે કોમન સિવિલ કોડ હોય કે કાશ્મીરને ભારત સાથે ભેળવવા માટે 370ની કલમ હટાવવાની હોય કે કોઈ પણ પ્રકારનું ડિમોલેશન કરવાનું હોય આ તમામ બાબતોનું અમે અમારું ભાથું છે કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકારે જે મંદિરો માટે કામ કર્યું છે એ કદાચ સોમનાથ મંદિર હોય એ દ્વારકાનું મંદિર હોય એનો જીર્ણોદ્ધાર કરવાનો હોય કે પાવાગઢના મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો હોય કે મા અંબાનું ધામ અંબાજીનો જીર્ણોદ્ધાર કરવાનો હોય કે સૂર્ય મંદિર નો જીર્ણોદ્ધાર કરવાનો હોય આ તમામ બાબતો પણ ભારતીય જનતા પાર્ટીના જ ભાગમાં આવી છે 70 વર્ષમાં કોંગ્રેસે આ બાજુ નજર કરી નહોતી બીજું આર્થિક લેવલ પણ જોવું જોઈએ એટલા માટે જ હું કહું છું કે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે ત્યાં પ્રક્રિયાથી પેમેન્ટ સુધી તમામ બાબતો ઓનલાઈન છે માનસીજી એટલે ઓનલાઈન રાજ્ય જેને પ્રથમ દરજ્જો મળ્યો છે એ ગુજરાત રાજ્ય છે અને ગુજરાત રાજ્ય ઓનલાઈન ચૂકવણામાં પણ દેશમાં ચોથા ક્રમે છે આ વાત પણ જાણવી જોઈએ અને $127 બિલિયન એક્સપોર્ટ સાથે ગુજરાત જે છે એ આખા દેશનું પ્રથમ રાજ્ય એક્સપોર્ટ કરતું રાજ્ય બન્યું છે ગુજરાતનો જે GDP દર છે એ 10% વૃદ્ધિ દર સાથે આગળ વધી રહ્યો છે માથાદીઠ આવકમાં પણ ગુજરાત અવ્વલ નંબર છે 35% વધારા સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે વિદેશી મૂડીરોકાણ જે બહારથી લાવવાનું છે એ સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય એમાં સૌથી પ્રથમ નંબરે છે દેશમાં આવતા કુલ મૂડીરોકાણનો 30% માત્ર ને માત્ર ગુજરાતના દરિયા 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે એના મારફતથી ગુજરાતમાં આવે છે અને પરફોર્મિંગ ગ્રેડિંગ ઇન્ડેક્સ જે શિક્ષણની ભાષામાં કહીએ તો PGI એમણે કહ્યું છે
કે ગુજરાતનું શિક્ષણ દેશભરમાં પાંચમા નંબરે છે અને દિલ્હીનું શિક્ષણ દેશભરમાં અગિયારમા ક્રમે છે. આ વાત પણ આપના માધ્યમથી હું કહેવા માંગુ છું. સરદાર સરોવર ડેમની યોજના છે, એનાથી 100% ઘરોમાં પાણી નળસે જળ આપ્યા છે, એ પણ આપણે જાણીએ છીએ. જ્યોતિગ્રામના કારણે 24 કલાક 3 ફેઝ લાઇટ પણ ગામડામાં અને ગ્રામ્ય કક્ષાએ આપી છે, એટલે ગ્રામ્ય કક્ષાએ MSME જે સેક્ટર છે એમાં પણ વધારો થયો છે. કૃષિ અને સહકાર વિભાગ એટલે કે એગ્રીકલ્ચર ખેડૂતોને જે ટચ થાય છે એમાં સમગ્ર દેશમાં 81.67% દિવેલાનું ઉત્પાદન માત્ર ને માત્ર ગુજરાત રાજ્ય કરે છે. સમગ્ર દેશમાં 35.95% મગફળીનું ઉત્પાદન કરનારો કોઈ રાજ્ય હોય તો એ ગુજરાત રાજ્ય છે. દેશમાં કપાસ, રાય અને ચણાનું ઉત્પાદન કરનાર કોઈ પ્રથમ રાજ્ય હોય તો એ પ્રથમ ક્રમે ઉત્પાદન કરવાનો શ્રેય કોઈને જાતો હોય તો એ ગુજરાત રાજ્ય છે. 0% વ્યાજે ધિરાણ 3 લાખ રૂપિયા આપવામાં કોઈને આવતું હોય તો એ રાજ્યનું નામ ગુજરાત રાજ્ય છે. વિશ્વની સૌથી મોટી પ્રતિમા એટલે કે એકતાનું પ્રતીક સરદાર વલ્લભભાઈ પટેલની જે પ્રતિમા છે, 182 મીટર ઊંચી જે સ્ટેચ્યુ બનાવ્યું છે એ શ્રેય પણ ગુજરાત રાજ્યને જાય છે. અને બેરોજગારીનો દર જે રોજગારીમાં જે છે અવ્વલ નંબર છે એ બેરોજગારીનો દર કોઈ રાજ્યમાં ઓછામાં ઓછો હોય 1.7 તો એ ગુજરાત રાજ્ય છે. અને સમગ્ર દેશમાં એમાં પણ ત્રીજા ક્રમે છે. તમામ ગ્રામ પંચાયતો ઈ ગ્રામ કરવાનું શ્રેય કોઈને જાતું હોય તો એ પણ ગુજરાત રાજ્ય છે. સોલાર રૂફટોપ એ યોજના મારફતે ગુજરાતમાં સોલાર દ્વારા જે વીજળી ઉત્પન્ન થાય છે એમાં પણ કોઈ રાજ્ય પ્રથમ હોય તો એ ગુજરાત રાજ્ય છે. અને વિશ્વનો સૌથી મોટો સોલાર પાર્ક, એનર્જી પાર્ક, જે હાઇબ્રિડ એનર્જી પાર્ક બનાવ્યો છે એ મોઢેરા સૂર્ય મંદિર ખાતે બનાવ્યો છે, એનો શ્રેય પણ ગુજરાતને જાય છે. એટલે ગુજરાત અવ્વલ નંબર છે અને ગુજરાત મોડેલ ઉપર જ આજે આપણા દેશમાં જે સેવા કરી રહ્યા છે નરેન્દ્રભાઈ મોદી, એ ગુજરાત મોડેલના કારણે જ છે. જી ચોક્કસથી શૈલેષજી. તો ચિમનજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે ટિકિટો છે તેની વહેંચણી થઈ ગઈ, પ્રચાર પ્રસારની પણ શરૂઆત થઈ ગઈ, ત્યારે કોંગ્રેસ પક્ષ તરફથી હજે પ્રચારમાં આટલી જે વાર છે તે શું કામ લગાવવામાં આવે છે? જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, રાહુલ ગાંધી અત્યારે ભારત જોડો યાત્રામાં વ્યસ્ત છે, તે પણ આગામી સમયમાં પ્રચાર માટે આવવાના છે, પણ ચૂંટણીને જ્યારે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કોંગ્રેસ પક્ષ પણ કયા મુદ્દા સાથે, ભારતીય જનતા પાર્ટી તો 27 વર્ષથી શાસન પક્ષમાં છે, તેમનું કામ છે તે દેખાય છે, તો કોંગ્રેસ પક્ષ આ વખતે કયા કયા મુદ્દાઓ લઈને જનતા પાસે મત માંગવા જવાનું છે? સૌથી પહેલાં તો ભાઈશ્રીએ, મારા ભાજપના પ્રવક્તાએ જે ગણાવ્યું એમાં હું તમને સૌથી પહેલી વાત કરીશ, તો એમણે સ્કૂલોની વાત કરી, તો તમને નવાઈની વાત એ લાગશે કે જે એમ કહે છે કે અમે આધુનિક સ્કૂલ બનાવી છે અને માનનીય નરેન્દ્રભાઈ મોદી અડાલજની એક સ્કૂલ છે જે ફક્ત એક ડેમો હતો, સ્કૂલ નથી, ઓરિજિનલ ફેક સ્કૂલ જેને આપણે ફેક સ્કૂલ કહી શકીએ, ત્યાં એમણે બેસીને નકલી વિદ્યાર્થીઓ, નકલી સ્કૂલ, આ એમનું ગુજરાતનું મોડેલ છે, આ એમનો ગુજરાતનો વિકાસ છે, આ એમનું ડિજિટલ શિક્ષણ છે. વાત રહી રાજકોટની 25 સોસાયટી જ્યાં ઉપર ભારતીય જનતા પાર્ટીનું રાજ છે, ડબલ એન્જિનના ટ્રિપલ એન્જિન છે જે માનો કે કોર્પોરેશન, એમાં પણ જો ભારતીય જનતા પાર્ટી હોય ને 25 સોસાયટી એમ કહેતી હોય કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તા આ સોસાયટીમાં પગ નહીં મૂકવો, પાણીની સમસ્યા આજના દિવસે 25 સોસાયટીમાં છે, એ ભારતીય જનતા પાર્ટી એમ કહે છે કે અમે નળસે જળ, ભાઈ નળસે જળ તમે ગ્રામ્ય આ શહેરની 25 સોસાયટીમાં નથી આપી શક્યા, એ નળથી જળની યોજનાની વાત કરો છો. બેરોજગારીની વાત કરીએ તો 100 સીટની જો જાહેરાત, એક જ મિનિટ, 100 સીટની જાહેરાત થતી હોય 5 લાખ ફોર્મ ભરાય છે. ગુજરાતમાં બેરોજગારીનો દર એમણે જે કહ્યો ને એ એ આખી વાતો બધી કેટલી ખોટી છે એ પ્રજા જાણે છે. 100 સીટની જાહેરાત હોય ને 5 લાખ ફોર્મ ભરાય, 14 વાર સાંભળો મને પહેલા, એમની વાતને મારે કહેવું તો જવાબ તો આપવો પડશે ને. 14 વાર પેપર ફૂટે ગુજરાતના યુવાનો જે કાળી મહેનત કરીને, જેના માતા પિતા મજૂરી કરીને જેને ભણાવતા હોય એવા લોકોના 14 વાર પેપરો ફૂટે. ભાઈ શાના માટે 14 વાર? તમે શું કરી રહ્યા છો સરકારમાં? આ 14 વાર પેપરો ફોડવા માટે કે તમારા ભાજપના ભાવિ ભાવિ ગોગોળાયેલું છે, એને તમે મુદ્દો ના બનાવો યાર, ક્ષમતા ના હોય તો એને મુદ્દો ના બનાવો યાર. 14 વાર પેપરો ફૂટે છે, એ પેપર ફોડનાર બધા જેલના સળિયાની પાછળ છે, એના ઉપર કાયદાકીય પગલાઓ લેવાયા છે, પગલાં લીધા તમે, બધા પગલાં લીધા છે,
પગલાઓ લીધા છે, પગલાઓ લેવાના છે, તોમતદારો સજા કરવાની છે, સજા થઈ છે, જેલના સળિયાની પાછળ છે, સામેથી નથી આવ્યા, એને પકડવામાં આવ્યા છે. ગુજરાતની પોલીસે એને પકડ્યા છે. અરે યાર, આવી મોરબી ની મોરબી માં ઘટના બની, મોરબી ની ઘટના ખુશ થવા જેવી છે. તમે મોરબી ની ઘટના ને ખુશ શા માટે કરો છો યાર? શા માટે તમે આ કરો છો? ક્યારેક તો પાછા વળો, ક્યારેક પાછા વળો. તમે તો હત્યારા છો 150 લોકોના, મોરબી નો પુલ એક પણ ટેન્ડર વગર. ભાઈ, તમારા સગાવાલા છે એમને? ચીમનજી, અત્યારે મારા મંચની મર્યાદા જાળવીશું. આપણે મુદ્દાથી અત્યારે વિપરીત જઈ રહ્યા છીએ. મોરબી હોનારતની અત્યારે આપણે વાત નથી કરી રહ્યા. અત્યારે પ્રચાર પ્રસારની જ્યારે વાત કરી રહ્યા છીએ, શબ્દોની મર્યાદા જાળવીને આપણે અહીંયા વાત કરીશું. સૌથી પહેલા તો હું એમને એ કહીશ કે ભાઈ, કેમ આ મુદ્દાઓ નથી? હું એ જ કહું છું કે આ સરકારે કઈ પણ કર્યું નથી. એમણે કીધું કે અમે વિકાસ કર્યો, તો અમારા મુદ્દા એ છે. કોંગ્રેસનું કામ બોલે છે. શું કામ બોલે છે? કે ભાઈ, વીજળી મથકો. કયું વીજળી મથક એમણે નવું બનાવ્યું એનો મને જવાબ આપે. એક ગુજરાતમાં એક વીજળી મથક જો ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું હોય તો એ એમનો મને જવાબ આપે. એક નવી નહેર એમણે ઊભી કરી હોય ગુજરાતમાં તો એનું નામ આપે, નવી નહેર. એક બંદર નવું બનાવ્યું હોય તો એનું નામ આપે. એક નવી હોસ્પિટલ ગુજરાતમાં એમણે બનાવી હોય તો એનું નામ આપે. એક નવી યુનિવર્સિટી, સરકારી નહીં પ્રાઇવેટ, સરકારી યુનિવર્સિટી એક બનાવી હોય તો એનું નામ આપે. ભાઈ, કોંગ્રેસે બનાવેલી બિલ્ડિંગો ઉપર તમે એમ કહો છો કે અમે વિકાસ કર્યો? આ જે બેઝિક છે, બેઝિક તો કોંગ્રેસે તમને બનાવીને આપ્યું છે. અને આજે આપણે ગુજરાતના રોડ રસ્તા હમણાં જોયા, કોર્પોરેશનોમાં ખાડા જોયા, ભૂવા જોયા. ભાઈ, એના ઉપર અમે એના ઉપર પ્રકાશ પાડવાના છીએ. અમારા મુદ્દા છે કોંગ્રેસના, એ હું તમને જણાવી દઉં 8 મુદ્દા ઉપર. કે ભાઈ, અમે પ્રત્યેક વ્યક્તિને 10 લાખની મફત સારવાર આપવાના છે, વિના મૂલ્યે. તમે આમ દવા રાજસ્થાનમાં જે 8 લાખ મળે, ભાઈ તમે બોલવાનું બંધ કરો. જે રીતે રાજસ્થાનમાં અમે અત્યારે ટોટલ સારવાર ફ્રી આપી રહ્યા છીએ, એ જ રીતે ગુજરાતમાં દરેક સારવાર ફ્રી મળશે. એમાં 5 લાખ કે 3 લાખની કોઈ મર્યાદા નહીં. ખેડૂતોનો 3 લાખ સુધીનું દેવું કોંગ્રેસ માફ કરશે. ગુજરાતના 10 લાખ યુવાન યુવતીઓને નોકરી આપશે, રોજગારી આપશે. બેરોજગારી યુવાનોને 3000નું રોજગારી ભથ્થું આપશે. સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરશે. દૂધ ઉત્પાદકોને દરેક લીટરે 5 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. અને ઘરેલુ ગેસ અમે 500 રૂપિયામાં આપવાના છીએ. અગાઉ પણ આપ્યો છે, નહીં કે ભારતીય જનતા પાર્ટીની જેમ. મારા મુદ્દા તો કેવો તમને? ચીમનજી, આ હું તમને એ લખીને આવ્યા છે, બોલવા દો. ચીમનજી, લખીને વાંચી નહીં. ચીમનજી, મારો સવાલ આપને એ છે કે આપ કયા જે મુદ્દાઓ છે, કયા એવા કાર્યો છે કે જે આપે કર્યા છે, એ કરેલા કાર્યો આપ જનતા સમક્ષ લઈ જવાના છો? રેવડીની ભરમાર તો તમામ પક્ષો તરફથી ચાલુ છે, પણ કયા એવા કામ છે કોંગ્રેસ પક્ષ દ્વારા છે કરવામાં આવ્યા છે? તમે કેમ, અરે મને તો એ સમજણ નથી પડતી. મેં તમને કીધું આપ્યા એ લઈને કયા તમે બનાવ્યા કોંગ્રેસે? દરેક વીજ મથક તમે કહેતા હો તો એની યાદી મારી પાસે છે, વાંચી જોવા કી. જી, એક જ મિનિટ, ચલો તમને એ પણ ખ્યાલ આવશે. ચલો, ગુજરાતમાં બનાવેલું કોંગ્રેસના ડેમ, નાતીવાડા બંધ, મુક્તેશ્વર બંધ, સરસ્વતી નદી, ધરોઈ બંધ, સાબરમતી નદી, વણાક બોરી બંધ, મહી નદી, કડાણા બંધ, મહી નદી, રાજસ્વ બંધ, વિશ્વામિત્રી નદી, સરદાર સરોવર, નર્મદા નદી, ઉકાઈ ડેમ, તાપી નદી, કાકરાપાર યોજના, તાપી નદી, પૂર્ણા ડેમ, પૂર્ણા નદી ઉપર, મધુવન પરિયોજના દમણગંગા ઉપર, ભાદર ડેમ, ભાદર નદી ઉપર, નિંગાળા ડેમ, ભાદર નદી ઉપર, શ્રીનાથગઢ ડેમ, ભાદર નદી ઉપર, ખોડિયાર ડેમ, શેત્રુંજી નદી ઉપર, રાજસ્થળી ડેમ, શેત્રુંજી નદી ઉપર, નાયકા ડેમ, ભોગાવો નદી ઉપર. આ કોંગ્રેસનું કામ બોલે છે. ધોળી ધજા ડેમ, ભોગાવો નદી ઉપર, થોળિયાર ડેમ, ભોગાવો નદી ઉપર, મચ્છુ 1, મચ્છુ નદી ઉપર, મચ્છુ 2, મચ્છુ નદી ઉપર, આજી ડેમ, આજી નદી ઉપર, ઊંટ ડેમ, ઊંટ નદી ઉપર, જામનગર, રંગોળા ડેમ,
રંગોળા ડેમ, રંગોળા નદી પર, રુદ્રમાતા ડેમ, ખારી નદી પર, વિજયસાગર ડેમ, આ કોંગ્રેસ નું કામ બોલે છે. બંદરો, એક મિનિટ, કચ્છમાં કંડલા બંદર, જખો બંદર, માંડવી બંદર, મુંદ્રા બંદર કોંગ્રેસે બનાવ્યું, રાજકોટમાં નવલખી બંદર કોંગ્રેસે બનાવ્યું, જામનગરમાં ઓખા બંદર, લાંબા બંદર, બેડી બંદર, સલાયા બંદર, સચાણા બંદર, સિક્કિમનું બંદર એ કોંગ્રેસે બનાવ્યું, પોરબંદરમાં નવી બંદર, મિયાણી બંદર કોંગ્રેસનું બનાવેલું, જુનાગઢમાં વેરાવળ બંદર, માંગરોળ બંદર, ચોરવાડ બંદર, એક મિનિટ, કોંગ્રેસનું કામ, તમે મને કહ્યું કોંગ્રેસ કયા કામ ઉપર જવાનું, આ કામ ઉપર, એક જ મિનિટ મને વાંચી જવા દો. હવે દહેજ બંદર, સુરતમાં મગદલા બંદર, ડુમસ બંદર, હજીરા બંદર, નવસારીમાં દાંડી બંદર, સંજાર બંદર, વલસાડમાં તિથલ બંદર, નારગોલ બંદર, આ બંદરો અમે બનાવ્યા. એક જ મિનિટ, વીજ મથકો કોંગ્રેસે બનાવેલા, આ લઈને અમે જવાના છીએ. કોંગ્રેસનું કામ બોલે છે ધુવાડા પારવાળ કામ બોલે છે, હું બોલવાનો છું, પણ તમે થર્મલ પાવર સ્ટેશન, આ 70 વર્ષ તો કે 70 વર્ષમાં બોલી જાવ તો ઉત્તરાયણ ગેસ વાંચી જવા દે, વાંચી દે, વાંચો વાંચો. કોંગ્રેસે બનાવ્યું જીઆઈપીસીએલ વડોદરા ગેસ, ગેસ આધારિત વીજ મથક કોંગ્રેસે બનાવ્યું, ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન કોંગ્રેસે બનાવ્યું, વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન કોંગ્રેસે બનાવ્યું, સિક્કા થર્મલ પાવર સ્ટેશન કોંગ્રેસે બનાવ્યું, કચ્છનું લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન કોંગ્રેસે બનાવ્યું, કડાણા હાઇડ્રો પાવર સ્ટેશન. એક જ મિનિટ, કોંગ્રેસના કામ તો બોલો તમે, અમે આ લઈને જવાના છીએ. યાદી ઘણી લાંબી છે મારી જોડે, તો પછી કેમ કહો છો કે 13 વર્ષની યાદી છે? કોંગ્રેસે શું કર્યું? સવાલ કેમ તમે મને પૂછો છો? એક વાત કે અમારા કોંગ્રેસના કામ બોલે છે. ચીમનજી, મે કોંગ્રેસ અમે જવાના છીએ, આ લઈને જવાના છીએ. ચીમનજી, આપ સૌપ્રથમ આપ મારો સવાલ નતા સમજ્યા. મેં ભાજપને પણ પૂછ્યું હતું, ભાજપમાં જે પક્ષ તરફથી આવે છે મેં એમને પણ પૂછ્યું હતું કે જનતા સમક્ષ તમે કયા કામો છે તે લઈને જવાના છે. મારો સવાલ સાધારણ હતો, આપ તેને ઊંધી રીતે લઈ જઈ રહ્યા છો. આપણી જોડે અત્યારે બીજા મહેમાનો પણ ઉપસ્થિત છે. દેવેન્દ્રજી, સ્મિતાજી, હવે હું આપની પાસે આવવા માંગીશ કે જ્યારે અત્યારે ગુજરાતમાં રાજકીય ઘમાસાણ જોવા મળી રહ્યો છે, 32 વર્ષ બાદ જ્યારે ગુજરાતમાં આ વખતે ત્રિપાંખીયો જંગ છે તે યોજાવા જઈ રહ્યો છે. સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે જ્યારે જ્યારે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ થતો હોય છે ત્યારે તેનું રિઝલ્ટ હોય છે તે બહુ અનપ્રેડિક્ટેબલ આવતું હોય છે, તો શું કહેશો? જી સ્મિતાજી, કદમે અહીંયા આવી રહ્યું છે, પગપેરારો કરી રહ્યું છે, અને એમણે જે પ્રકારે પ્રસાર પ્રચાર કરવાનું શરૂ કરી દીધું છે કે જે પ્રશ્નો છે, સ્થાનિક પ્રશ્નો લોકો સુધી પહોંચવા માટે, અને મુખ્ય ખાસ વાત કે આરોગ્ય શિક્ષણ, બરાબર, એ બે મહત્વના મુદ્દાઓ છે જે લોકોને સીધા સ્પર્શ છે એ બાબત એમણે હાથમાં લીધી છે. અત્યાર સુધી ભાજપ તરફથી જે કાર્ય કરવામાં આવ્યા હોય, તો ભાજપ સત્તા પર છે એટલે એમનો જવાબદારીમાં આવે છે કે લોકોને શિક્ષણ અને આરોગ્ય વ્યવસ્થિત રીતે આપવું જોઈએ. પણ અત્યારે હાલ આપણે જોઈએ છે કે શિક્ષણ પણ મોંઘું છે અને આરોગ્ય પણ મોંઘું થઈ રહ્યું છે, એટલે એક મુદ્દો એવો એમણે લીધો છે ખાસ કરીને કે ફ્રી શિક્ષણ આપવાનું અને આરોગ્ય, અને બીજું કે લાઇટ વીજળી ફ્રી આપવાની જે રેવડીની વાત કરી છે કે એ બાબત માટે થઈને લોકોમાં પણ એક વિશ્વાસ એવો લાગે કે અત્યાર સુધી આટલી બધી કાળની મોહરીમાં લોકોનું જીવન દોહેલું બની રહ્યું છે, ત્યારે એક આવા નવી આશા એમને જન્મી છે કે ચલો આપ અમને કઈક રાહત આપશે. તો એક લોકોનું એક જોક પણ એ તરફ છે કે આપને અમે વોટ આપીએ કે આપ જીતે. બીજું કે કોંગ્રેસ તરફથી જે અત્યાર સુધી આપણે જોઈએ છે કે જે પ્રકારે એમણે કામ કર્યું છે, જૂના કાર્ય અત્યાર સુધી જોઈએ, ભાઈએ ઘણા બધા ગણાવ્યા છે, ચોક્કસ કે એમને પાયાનું કામ કર્યું છે, પણ જે છત્રુ રોગાન કામ છે, રંગરોગાન કામ છે એ ભાજપે કર્યું છે, અને એટલા માટે છત દેખાઈ રહી છે, પાયો અત્યારે દબાઈ ગયો છે. ચોક્કસ એમનો પાયો જે એમણે કર્યો છે ચોક્કસ ખૂબ જ મજબૂત કર્યો છે, એટલા માટે થઈને જ આટલી એમની છત અત્યારે મજબૂત છે, દેખાઈ રહી છે, એ જોઈ શકાય છે. એટલે લોકોએ પણ અત્યાર સુધી આ જે 28 વર્ષના સમયગાળા દરમિયાન જે યુવાનો છે એમણે કોંગ્રેસનું કામ નથી જોયું, પણ એ અત્યારે હાલ જે કાર્ય કરે છે એ બાબત માટે થઈને ભાજપે અને કોંગ્રેસે બંને સામસામે ટક્કર લઈને કોંગ્રેસે પોતાના કાર્યોને ઉજાગર કરવાની જરૂર છે અને સામે ટક્કર લેવાની પણ જરૂર છે, અને આપ બંનેની કમ્પેરમાં ક્યાંક આગળ ના વધી જાય એ પણ એમને જોવાની જરૂર છે.
જી ચોક્કસથી દેવેન્દ્રજી, મારો સવાલ આપને પણ આ જ રહેશે કે જે રીતે અત્યારે ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ જામ્યો છે, ત્યારે રિઝલ્ટની આપણે વાત કરી રહ્યા છીએ કે મેં સ્મિતાજીને પણ પૂછ્યું કે જ્યારે જ્યારે ત્રિપાંખીયો જંગ ગુજરાતમાં યોજાય છે ત્યારે તેના રિઝલ્ટોની જો વાત કરવામાં આવે તો બહુ જ અનપ્રેડિક્ટેબલ તેના રિઝલ્ટ હોય છે તે જોવા મળે છે. કારણ કે અત્યારના જે અનેક એવા મુદ્દા છે કે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવેની જનતા જે નવો પક્ષ છે તેને મત આપી શકે છે, તો તે વિશે આપનું શું માનવું છે? જો ગુજરાતમાં 1990માં ત્રિપાંખીયો જંગ થયો હતો, મજબૂત થયો હતો, એ પછી એક આઈ થિંક શંકરસિંહ વાઘેલાની રાજપા અને કેસી બાપાની પરિવર્તન પાર્ટીએ પણ ઝંપલાયું હતું સમયાંતરે, પણ એ બંને નિષ્ફળ ગયા હતા. પરંતુ 1990નો ત્રિપાંખીયો જંગ એટલે મજબૂત થયો હતો કે 1985માં જ્યારે માધવસિંહ સોલંકીએ 149 સીટનો રેકોર્ડ તોડ્યો હતો ખામ થિયરી બેઝ પર, એમાં માત્ર એક જ પાટીદારને ટિકિટ આપી હતી, જેના કારણે તેને પાટીદાર સમાજ વિરોધ પક્ષ તરફ પડ્યો હતો અને ખામ તો જે રીતે આપણે વાત કરી રહ્યા છીએ શૈલેષજી, હવે આપની પાસે આવવા માંગીશ. આપણે જે રીતે 2002ના રિઝલ્ટની જો વાત કરીએ તો 127, ત્યારબાદ 117, ત્યારબાદ 115 અને ત્યારબાદ 99, જે રીતે આજે આંકડો જે રેશિયો છે તે ઘટી રહ્યો છે અને ભારતીય જનતા પાર્ટી આ વખતે 182 બેઠકો ઉપર જે જીતનો દાવો કરી રહી છે, શું કહેશો? જી શૈલેષજી, ભારતીય જનતા પાર્ટી જીતનો દાવો એટલા માટે કરી રહી છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકોની વચ્ચે જઈ અને સેવાનું કામ કર્યું છે અને જે પ્રકારના કામો ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે એ ઉડીને આંખે વળગે છે, સૌ કોઈ જાણે છે. પણ ચીમનભાઈએ લાંબુ લિસ્ટ વાંચી ગયા, એમાં થોડુંક રહી ગયું હતું, એટલે ચીમનભાઈએ કદાચ લખી નહીં આવ્યા હોય અથવા તો ભૂલી ગયા હોય એવું થયું હોય. એટલે ચીમનભાઈને ખબર જ છે કે 2006માં સ્કોર્પિયન સબમરીન ખરીદીમાં 140 કરોડનું કૌભાંડ કોંગ્રેસના ઓઇલ અને ફૂડ નટવરસી નહીં, તમારે થોડું રહી ગયું. કૌભાંડ તમારા વખત માં થયું હતું, તમે ભૂલી ગયા આ ભૂલી ગયા ચીમનભાઈ. શરદ પવારે મનમોહન સિંહ ને મોંઘવારી મનમોહન સિંઘે ભ્રષ્ટાચાર મુદ્દે એવું કહ્યું હતું કે હું નબળો નથી પણ મજબૂર છું, આ મનમોહન સિંઘે કહ્યું હતું 2011માં. ભ્રષ્ટાચાર કોનો ભાઈ? ગાંડા બાવળ ઉભા છે, કોંગ્રેસ ના બિયારણ છે, તમે ભૂલી ગયા. કોંગ્રેસ ના કામ બોલે છે, રોબર્ટ વાડ્રા એ હરિયાણામાં જમીન કૌભાંડ કર્યું, ભૂલી ગયા તમે. 2013માં રેલવે માં નોકરી નું કૌભાંડ એ ભૂલી ગયા તમે. નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધીજી, સોનિયા ગાંધી તમે ઓગણ શબ્દ વાપરો, મધુસૂદન મિસ્ત્રી ના સીધા વારસદાર છો, શરમ આવી જોઈએ. તમે શરમ આવી જોઈએ, શબ્દ વાપરતા પેલા જાણતો રાખો. તમારી સંસ્કૃતિ બતાવે છે, આ તમારી સંસ્કૃતિ છે, ઓગણ શબ્દ વાપરવાની આ સંસ્કૃતિ છે. ચીમનભાઈ તમારે માફી માંગવી જોઈએ, માફી માંગો, મોરબીની પ્રજાની માફી માંગો, મોરબીની પ્રજાની માફી માંગો. ભ્રષ્ટાચાર કર્યો તો એટલે કલ શબ્દ વાપરો છો, સદાગર શબ્દ વાપરો છો. તમે એવા શબ્દ વાપરો છો, શરમ કરો, શરમ
પેલા તો તમારી સંસ્કૃતિ જ નથી, સંસ્કાર વગરના કોંગ્રેસના કાર્યકર્તાઓ છો. આવા સમજો, માફી માંગી બે કુટુંબમાં તમારે સંસ્કાર યોજના માધ્યમથી માનસી બેન હું વિનંતી કરું છું, આવા શબ્દો શોભા નથી દેતા. ઘરમાં બોલો પણ કેમ યોજના ન બોલો, દેવેન્દ્રજી મારો સવાલ આપણે હવે આપને છે કે જે રીતે સ્ટાર પ્રચારકોની જે યાદી છે તે જાહેર કરવામાં આવી છે, વિધાનસભા ચૂંટણીમાં જે રીતે પ્રચાર પ્રસારની જે શરૂઆત છે તે પણ કરવામાં આવી છે, તો આ જે સ્ટાર પ્રચારકો છે તે પાર્ટીને કેટલો ફાયદો કરાવશે? જી દેવેન્દ્રજી. દેવેન્દ્રજી આપનું માઇક અનમ્યુટ કરશો જી. હેલો જી, મારો અવાજ આવી રહ્યો છે આપને? એટલે બંને પક્ષ તરફથી જે સ્ટાર પ્રચારકો મેદાનમાં આવવાના છે પ્રચાર કરવા માટે, આ સ્ટાર પ્રચારકો માત્ર અને માત્ર ખાલી ભીડ એકત્રિત કરી શકશે, બાકી આગળ કોઈ એનું મતમાં કન્વર્જન થવા નથી. મત જે છે એ અહીંના લોકલ જ, તમે કોંગ્રેસમાં ગણો તો લોકલ જ અહીંના જે છે અથવા તો રાહુલ ગાંધી સુધી સીમિત રહેશે, અને ભાજપ ભારતીય જનતા પાર્ટીમાં અમિતભાઈ શાહ અને નરેન્દ્રભાઈ મોદી આનાથી આગળ વોટ બેંક ખેંચવા માટે કોઈની તાકાત નથી કે ખેંચી શકે. બીજી વસ્તુ કે આ સ્ટાર પ્રચારકો જયારે પણ મેદાનમાં કોઈ પણ પાર્ટીના ઉતરશે ત્યારે ખાલી માણ સામ સામે અક્ષરબાજી ને વાણી વિલાસ છે હમણાં આપણે જોવા મળ્યો એ પ્રકારનું થવાનું છે. પણ હજી સુધી મેં કોઈ એવું પ્રચાર કે એવી સભા નથી જોઈ કે જે જગ્યાએ ત્યાં સભા સ્થાનેથી બેસી અને સ્થાનિક ઉમેદવારના ગુણગાન સ્થાનિક ઉમેદવારના લેખાજોખા કોઈ મતદારોને આપ્યા હોય. જો એ પ્રચાર શરૂ થશે તો આપણા મતદારોનું પણ ભાગ્ય કહેવાશે કે ભાઈ ઉમેદવાર કેવો છે, તેની શૈક્ષણિક લાયકાત શું છે, તે શું કરે છે અને શું નથી કરતા, આ વાત બાબત મતદાર સુધી પહોંચાડવા માટે દરેક પક્ષ નિષ્ફળ સાબિત થયો છે. દરેક પક્ષને માત્ર ને માત્ર આક્ષેપબાજી કરવી છે એકબીજા પર કે 35 વર્ષ પહેલા શું થયું હતું, 70 વર્ષ પહેલા શું થયું હતું અને 7 મહિના પહેલા શું થયું હતું. આનાથી આગળ હજી કોઈ વધ્યા જ નથી અને એ ખરેખર આપણી કરુણતા છે. હું તો કહું છું કે મારું માનવું પર્સનલ માનવું છે કે મતદારે પોતાનો મેનિફેસ્ટો એક તૈયાર કરી અને ઉમેદવારને આપવો જોઈએ કે આ અમારો મેનિફેસ્ટો છે, આ અમારી ડિમાન્ડ, તમે આને યસ કરો છો તો સહી કરો અને ન કરો છો તો ફરીથી અહીંયા દેખાશો. મેં ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કે 10-10, 15-15 કિલોમીટર દૂર ધારાસભ્ય ઓફિસ બનાવે છે, મહિનામાં એકાદ દિવસ માર જોવા મળે છે, બાકી મળતા જ નથી. એટલે આ બધી મતદારો પોતાના જ મેનિફેસ્ટો તૈયાર કરવા જોઈએ. સ્ટાર પ્રચારકોને આવવાથી ખાલી ભીડ એકત્રિત કરવાની છે અને એક પાસે હાઈપ ઉભો કરવાનો છે, આનાથી વધારે કશું નથી થવાનું. જી ચોક્કસથી દેવેન્દ્રજી. સ્મિતાજી હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે વિધાનસભાની જે ચૂંટણીની જે તારીખો જાહેર થઈ, રેવડીની જે ભરમાર છે તે પણ જાહેર થઈ, આમ આદમી પાર્ટી કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી પોતાના જે વચનો છે તે સરકાર જે જનતા છે તેની સમક્ષ લઈને જઈ રહી છે, જ્યારે હવે વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પ્રચાર પ્રસારની પણ જે શરૂઆત છે તે કરવામાં આવી રહી છે, ત્યારે સ્મિતાજી મારો સવાલ આપને એ છે કે જે અત્યારે વાયદા વચન કરવામાં આવે છે, કારણ કે અત્યારે જે વચન છે તે સરકાર જેવા જ થઈ ગયા છે કે વચન પૂર્તિ માટે જ રહી ગયા છે, તો આ જે પ્રશ્નો છે તો શું ખરેખર જે જનતા છે જેને સિલેક્ટ કરે છે તો શું ખરેખર આ જે પ્રશ્નો છે તે હલ થાય છે ખરી? જી ચોક્કસ. વિસ્તારમાં જયારે નેતાઓ જાય છે ત્યારે એમને પોતાને પણ સાંભળવા મળે છે કે 5 વર્ષે આવ્યા છો તમે, અમારા પ્રશ્નોનું કોઈ તમે નિરાકરણ લાવ્યા નથી, અને ઘણી જગ્યાએ એવા બેનર પણ લગાવી દેવામાં આવ્યા છે કે આ વિસ્તારમાં કોઈ પ્રચાર માટે આવવું નહીં કે વિપક્ષ વાળે આવવું નહીં, એ જોવા મળે છે. એનું કારણ જે છે કે લોકોમાં કેટલો અસંતોષ છે, લોકોના પ્રશ્નો હજુ સુધી એનું કોઈ નિરાકરણ નથી આવ્યું, લોકોએ સાંભળ્યા નથી. જ્યારે એક નેતા વિસ્તારમાં પોતાનો પ્રચાર માંડી જતો હોય છે ત્યારે ઘણા બધા વચનોની ભરમાર આવી જતો હોય છે કે તમને ગટર લાઈન વ્યવસ્થિત થઈ જશે, તમને પાણી વ્યવસ્થિત મળશે, તમને લાઈટ પણ વ્યવસ્થિત મળશે, તમને બસની વ્યવસ્થા મળશે, શાળાની વ્યવસ્થા મળશે, આરોગ્યની વ્યવસ્થા મળશે,
પણ ક્યાંય એ વચનો જયારે 5 વર્ષ પૂરા થાય ત્યાં સુધીમાં પૂર્ણ થતા નથી હોતા, પાછા ફરી બીજા 5 વર્ષની એક માંગણી કરવા માટે મોત મળવા માટે જઈ રહ્યા છે, ત્યારે લોકોમાં ખરેખર એક એવો પ્રકારનો અસંતોષ જોવા મળે છે કે લોકો એનો વિરોધ કરી રહ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારનું હાલ જે ઇલેક્શન જે છે ને મોટા ભાગે જ્ઞાતિ આધારિત છે, એટલે જોઈ શકીએ છીએ કે જે તે વિસ્તારના જ્ઞાતિના સ્થાનિક પ્રશ્નો હોય એ પ્રશ્નોનું પણ નિરાકરણ નથી લાવવામાં આવતું હોતું. એટલે એ લોકો એવું ઈચ્છતા હોય છે કે અમારે જ્ઞાતિનો નેતા જોઈએ, પણ નેતા થાય તો અમારા પ્રશ્નો એ સમજી શકશે અને એનું નિરાકરણ કઈ આવી શકે એ પણ એમાં કઈ જોવા નથી મળ્યું. આ વખતે જેની માંગણી હતી કે અમારે જ્ઞાતિના વ્યક્તિને મળે અથવા તો અમારા વિસ્તારનો આ વ્યક્તિ લાયક છે, જ્ઞાતિ કરતા એ લાયક વ્યક્તિ હોવો જરૂરી છે કે જે લોકોના પ્રશ્નો સમજી શકે અને ટેકનિકલી એનો નિવેડો લાવી શકે એવી વ્યક્તિ હોવી જરૂરી છે નેતા તરીકે, જે અત્યારે દરેકમાં એનો અભાવ જોવા મળે છે. ફક્ત ને ફક્ત એક ઇલેક્શન જીતી અને પછી પોતાની સત્તા ભોગવવી અત્યારના નેતાઓની એક ખાસિયત છે. પ્રજા સુધી જવું અને પ્રજાના પ્રશ્નોને હલ કરવા એ બાબત માટે ક્યારેય એ લોકો સજાગ નથી, અથવા તો લોકો એમના પ્રશ્નો લાવે છે તેનું નિરાકરણ ફક્ત એ લોકો કોને સોંપી દે છે કે જે અધિકારીઓ હોય એને સોંપી દે છે કે તમે આ કામ કરો બરાબર, પણ જ્યાં સુધી ત્યાં એ લોકો સ્થાનિક રીતે નહીં, જ્યાં સ્થાનિક લેવલે એમને સાંભળવામાં નહીં આવે ત્યાં સુધી એ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે. એટલે ઇલેક્શન વખતે જયારે આ રીતના વચનોની ભરમાર આપવામાં આવતી હોય છે ત્યારે લોકોમાં ચોક્કસ એક પ્રકારનો અસંતોષ છે, અને અસંતોષને કારણે ઘણા બધા નેતાઓને સાંભળવું પડે છે, નેતાઓ પણ બદલવા પડે છે એના કારણે થઈને કે આ વખતે કયા નેતાને ઇલેક્શનની ટિકિટ આપવી. પણ તમે આ વખતે જોશો તમે કે ઘણા બધા નેતાઓ જે ખરેખર કેટલી તમથી પણ હતા, કામ એમણે જે કર્યું હશે કે નહીં કર્યું હોય એના કારણે થઈને અથવા તો રાજકીય રીતે સંતોષને કારણે પણ ઘણા બધા નેતાઓ બદલવામાં આવ્યા છે. એટલે જે નેતા ખરેખર કામ કરતો હતો એને પણ બદલી દેવામાં આવે છે કે જે લોકોનામાં અસંતોષ છે, અને જે નેતા નહોતા કામ કરતા એને ફરીથી ટિકિટ આપવામાં આવી છે એનો પણ સંતોષ જોવા મળે છે. એટલે લોકોમાં ખાસ લોકોના સ્થાનિક પ્રશ્નો છે એનું નિરાકરણ જોઈએ. લોક નેતા એવો હોવો જોઈએ કે લોકોમાં માન્ય હોવો જોઈએ, એ માન્ય નેતા હોવો જરૂરી છે. એટલે આ વખતના ઇલેક્શનમાં જો અને ઘણી બધી અભાવ જોવા મળે છે. જી ચોક્કસ સ્મિતાજી. શૈલેષજી હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીની આપણે વાત કરીએ તો અત્યારે ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસમાં બની રહી છે, કેમ કે કોંગ્રેસમાંથી જે પક્ષ છોડીને આવે છે તે ભારતીય જનતા પાર્ટીમાં આવી જાય છે. આ સાથે જ ભારતીય જનતા પાર્ટીમાંથી પણ આ વખતે જે ઉમેદવારો જાહેર કર્યા તેમાં જે નેતાઓ કોંગ્રેસમાંથી આવ્યા હતા, જે ધારાસભ્યો કોંગ્રેસમાંથી આવ્યા હતા તેમને પણ જે ટિકિટ છે તે ફાળવી દેવામાં આવી છે. 7 વર્ષથી જે બેઠક પર જે ધારાસભ્ય હતા તેમની ટિકિટ કાપી કોંગ્રેસના જે ધારાસભ્યો નવા આવેલા છે તેમને ટિકિટ આપવામાં આવી છે. તો ભારતીય જનતા પાર્ટીની એવી કઈ મજબૂરી છે અને ભારતીય જનતા પાર્ટીમાં આજે કોંગ્રેસમાં ભાજપ બની ગયું છે તો કોંગ્રેસના નેતાઓ કેટલો ફાયદો કરાવશે? માનસીજી આપની વાત સાંભળી, કોંગ્રેસના નેતાઓ ધારાસભ્યો 19 જેટલા ધારાસભ્યો ભાજપમાં આવ્યા અથવા તો અન્ય કોઈ પાર્ટીમાં આવ્યા, પણ એનો બીજો અર્થ એ પણ થાય કે કોંગ્રેસ તૂટી રહી છે. કોંગ્રેસ એ પ્રકારનું પાર્ટી છે કે જેના પાર્ટીના જેના પરિવારના કોઈ સભ્ય કંઈક ઘર છોડીને જતા રહે છે, ઘરમાં કંઈક સળગે છે અને ક્યાંક ને ક્યાંક જૂથવાદ પરિવારવાદ આ બધું કોંગ્રેસમાં છે એટલે આવે છે. પણ ભારતીય જનતા પાર્ટીનું પહેલેથી ટ્રેન્ડ છે કે અમે કોઈને આમંત્રણ આપતા નથી. ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે, પંચનિષ્ઠા છે, એની અંદર કોઈએ રાષ્ટ્રની સેવા કરવા આવવું હોય, અને અત્યારે તો સૌ કોઈ જાણે છે કે નંબર 1 પર કોઈ સેવા કરનારી પાર્ટી હોય અને સેવા જેને કરવી છે, જે આગેવાનોને ખરેખર સેવા કરવી છે, એ ભારતીય જનતા પાર્ટી સાથે આવે છે. હવે રહી વાત ભારતીય જનતા પાર્ટીમાં આવેલા કોંગ્રેસના જે ધારાસભ્યો છે એમને ટિકિટ આપવાની, એટલે અમે ટિકિટમાં પણ ખુલ્લું મન જ રાખ્યું છે. અમને ચોખ્ખી જ વાત કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીમાં વ્યક્તિ લડતો જ નથી, વ્યક્તિ ગૌણ છે. કોઈ પણ પ્રકારનો વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીમાં લડતો જ નથી. ભારતીય જનતા પાર્ટીમાં લડે છે તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા લડે છે, ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવાર લડે છે, એ કમળ લડે છે. ભારતીય જનતા પાર્ટીમાં કોઈ લડે છે તો રાષ્ટ્રને પરમ વૈભવના શિખર ઉપર સ્થાન પ્રાપ્ત કરાવવા માટે જે કરવું પડે, ભારત માતાને પરમ વૈભવના સ્થાન ઉપર બેસાડવા માટે એમની જેટલી યથાયોગ્ય મહેનત થાય એ કરવા માટે લડે છે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં
માં કોંગ્રેસ માંથી આવેલા હોય એને પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાવાનું છે। આ તો વિચારધારાનો પ્રશ્ન છે, આ કોઈ વ્યક્તિનો પ્રશ્ન નથી। અમારે મન તો નરેન્દ્રભાઈ મોદીએ કરેલો વૈશ્વિક વિકાસ અને જે રીતે ડબલ એન્જિનની સરકાર કામ કરી રહી છે અને અંતિમ વ્યક્તિ સુધી અમે એક વિકાસ પહોંચાડ્યો છે એ અને શાંતિ સુરક્ષા અને સલામતી મારી બેન દીકરીઓ રાતના 2 વાગે પણ ગુજરાતમાં નીકળી શકે। કર્ફ્યુ 365 દિવસ રહેતી હતી, 365માંથી 250 દિવસ એ પણ દિવસો આપણે જોયા છે। એટલે આ બધી જ બાબતો જે માફિયાઓના રાજ હતા એમાંથી છુટકારો મળ્યો, એટલે અમારો ઉમેદવાર કોઈ વ્યક્તિ નથી, અમારો ઉમેદવાર કમળ છે। એટલા માટે અમે ભારતીય જનતા પાર્ટી કોઈને આમંત્રણ આપતી નથી, પરંતુ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાવું છે। કોઈનું ઘર તૂટતું હોય એ ક્યાંય બીજે જાય એના કરતા ભારતીય જનતા પાર્ટી સાથે આવે। અને ખબર જ છે કે 182 માંથી 182 નો અમે ટાર્ગેટ રાખ્યો છે, એટલે કોંગ્રેસ પાસે તો 0 જ વધવાનું છે, એટલે ભારતીય જનતા પાર્ટી સાથે આવે છે અને કોંગ્રેસને બાય બાય કહે છે। ચોક્કસ જીમનજી, હવે આપની પાસે આવવા માંગીશ કે જે રીતે મેં શૈલેષભાઈને હવે સવાલ પૂછ્યો કે હું આપને પૂછીશ કે જે રીતે કોંગ્રેસમાંથી પણ અનેક જે પક્ષપલટો હતો તે કરવામાં આવ્યો, કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ અનેક દિગ્ગજ નેતાઓ પણ જે 50-50 વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા હતા તે પણ ભારતીય જનતા પાર્ટીમાં જઈ રહ્યા, તો કોંગ્રેસના આટલા બધા નેતાઓ અને કાર્યકર્તાઓ જ્યારે બીજા પક્ષમાં જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસ તેને સાચવી નથી શકતું કે ભારતીય જનતા પાર્ટી એમને પાવર સેન્ટર બનતું દેખાય છે, શું કારણ હોઈ શકે? સૌથી પહેલા તો વાત એ રહેશે, આપણે કીધું કે 50 વર્ષ સુધી જે કાર્યકર્તાએ કોંગ્રેસમાં કામ કર્યું છે, તમે વાત કરી મોહનસિંહ રાઠવાની, મોહનસિંહ રાઠવાને કોંગ્રેસ પાર્ટીએ 10 વાર ટિકિટ આપી, કેટલી વાર? 10 વાર, એમાંથી 9 વાર એ જીત્યા છે, કોંગ્રેસ પાર્ટીએ એમને 9 વાર ધારાસભ્ય બનાવ્યા છે। હવે કોઈ બી વ્યક્તિને 9 વાર ધારાસભ્ય બનાવેલો એક પણ જો ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં હોય તો મને બતાવો। એમણે તો રાષ્ટ્રીય નેતા અડવાણીજીને કચરામાંથી ફેંકે એમ બહાર રાજકારણમાંથી ફેંકી દીધા છે, એ લોકો અમને શિખામણ આપે છે। બીજું 182ની વાત કરી તો અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા 182ની વાત કરે છે, એમના પક્ષ પ્રમુખ 150ની વાત કરે છે, બીજા કોઈ 120ની વાત કરે છે। એટલે હજુ તો ભારતીય જનતા પાર્ટીને એ જ ખબર નથી કે એમનો ટાર્ગેટ શું છે, કેમ કે પાટીલજીએ 150નો ટાર્ગેટ વચ્ચે વાત કરી અને શૈલેષભાઈ અત્યારે 182 કહે છે, એટલે એમને જ ખબર નથી કે પાર્ટીએ શું નક્કી કર્યું છે। એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એકદમ ગૂંચવાયેલો છે, એને ખબર જ નથી શું કરવાનું। બીજી વાત રહી શિસ્તની અને રાષ્ટ્રભક્તિની અને બધી વાતો કરી કેડરભેદ પાર્ટીની, સાહેબ 40 જગ્યાએ તોફાનો થયા, 40 જગ્યાએ વિરોધ। જે પાર્ટી એમ કહેતી હતી કે અમારે ક્યારેય વિરોધ નથી થતો, અમારો ધારાસભ્ય ગમે તે થાય, ગમે તે અમે આપીએ કે ના આપીએ, કશું જ નથી થતું, એના વરવાદ રહ્યો 8 વાર કમલમના દરવાજા બંધ કરવા પડ્યા, 8 વાર કમલમના દરવાજા બંધ કરી દીધા, 5-5 હજાર કાર્યકર્તાઓને તમારે બહાર કાઢી મૂકવા પડે, આનાથી વરવું શું હોય શકે? જે પાર્ટી એમ કહે છે કે ભાઈ 28 વર્ષથી અમે આ સત્તામાં છીએ આ છીએ, તો તમારે આખી આખી સરકાર રૂપાણીજીની સરકાર કેમ બદલવી પડી? શું ભ્રષ્ટાચારી હતી અથવા તો કામ નહોતી કરતી? બેમાંથી એક વસ્તુ હોય છે, કાં તો એ સરકાર ભ્રષ્ટાચારી હતી અથવા તો કામ નહોતી કરતી, એટલે તમારે બદલવા પડે। ધારો કે કોઈ પણ પાર્ટી જ્યારે કોઈ પણને બદલે છે તો એના કારણો વ્યાજબી હોવા જોઈએ, વ્યવસ્થિત ચાલતું હોય, સારું ચાલતું હોય તો બદલવાની કોઈ જરૂર જ નથી રહેતી। પણ ભારતીય જનતા પાર્ટી બહારથી જે દેખાય છે એ અને અંદર જે સડો થઈ ગયો છે, અંદરથી ખોખલી થઈ ગઈ છે, એટલા માટે થઈને આજે ભારતીય જનતા પાર્ટીમાં જે લોકોને ટિકિટ આપવામાં આવી અને જેને નથી આપી, અપક્ષ કેટલા લોકોએ ફોર્મ ભર્યા તમે વિચાર કરો, ઓછામાં ઓછા 5-7 જગ્યાએ ફોર્મ ભરવાના છે અપક્ષ, તો એ શું બતાવે છે કે ભાઈ એમની પાર્ટીમાં જે નારાજગી છે, ભારત ભાજપમાંથી કોંગ્રેસમાં આવ્યાના કાર્યકર્તાઓના કેટલાય દાખલા છે। એટલે આ બધી વસ્તુઓ જે લોકો અત્યાર સુધી વાતો કરતા હતા, જે ખોખલી વાત કરતા હતા અથવા તો જે સ્પ્રિંગને દબાવીને રાખી હતી ને, એ સ્પ્રિંગ હવે ઉછળી છે અને આજે તમે જો દરેક જગ્યાએ અમારા ગાંધીનગરની વાત કરીએ તો એ મેયર જે ભ્રષ્ટાચાર કર્યો હતો એની સામે ભાજપના જ કાર્યકર્તાઓએ ભ્રષ્ટાચાર કર્યો છે એવો પ્રચાર ત્યાં પાર્ટીમાં કર્યો અથવા તો કમલમમાં જઈને કર્યો, એટલે એમનામાં હવે જે અત્યાર સુધી જે વાતો કરતા હતા શિસ્તનીની એ ક્યાંય દેખાતી નથી અને ખાલી ઠાલી વાતો કરે છે। જ્યારે કોંગ્રેસમાં તમે એક વસ્તુ કરીએ કે આટલા અમારા ધારાસભ્યો ગયા કાર્યકર્તા ગયા, એના પછી પણ રાહુલજીની છેલ્લી સભા તમે જોઈ હશે, વિક્રમી સભા, ભારતીય જનતા પાર્ટી મશીનરીનો ઉપયોગ કરીને સભા કરે છે, અમારે અમારે સ્વયં, એટલે તો પણ અમે
આજે મજબૂત છીએ, 27 વર્ષે આજે અમે એટલા ને એટલા અડીખમ છીએ, એ જ બતાવે છે કે કોંગ્રેસ ક્યારેય તૂટી નથી અને ગમે તેવા પ્રહાર આવે તો તૂટશે નહીં. જી ચોક્કસ. થી ચેમનજી મારી જોડે અત્યારે સમયની મર્યાદા છે. દેવેન્દ્રજી, સ્મિતાજી, આપ બંનેને મારો એક કોમન સવાલ રહેશે, જવાબ 30 સેકન્ડમાં આપવા વિનંતી, કે જે રીતે અત્યારે ચૂંટણીનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે, તો શું લાગી રહ્યું છે આ વખતે જનતા જનાર્દન કોને સાથ આપશે? રાજકીય વિશ્લેષકો આ બાબતે શું માની રહ્યા છે? જી સ્મિતાજી. જનતા પોતે મેન્ડેટ એ પ્રકારનું આમ છે કે જે લોકોને એમને વિશ્વાસ હોય કે અમે આ કાર્ય અમારું આ કાર્ય કરી શકશે એવા લોકોને નેતા બનાવશે. અત્યારે ભાજપ જે 28 વર્ષથી સતત સત્તામાં છે અને એમને એ સત્તાનો વહીવટ પણ એમણે જોયો છે કે અસંતોષ પણ જોવા મળે છે અને ક્યાંક એ લોકોને એને કાર્ય પણ જો દેખાય છે. એટલે એમ કહી શકાય કે જે ત્રીજી પાર્ટી અત્યારે આવી રહી છે અંદર, ધીમે ધીમે ગુજરાતનો પગ પેસારો કરી રહી છે, તો થોડો ઘણો લાભ આપને મળી શકે એવો છે. જી ચોક્કસ. દેવેન્દ્રજી હવે આપની પાસે આવવા માંગીશ, શું કહેશો? જો આ વખતની ચૂંટણીમાં આ વખતનો પ્રચાર પ્રસારનો જે માહોલ છે જોવા મળી રહ્યો છે, પણ એવું લાગે છે કે આ વખતે જ્ઞાતિ જાતિ કે ધર્મને બેસને સાઈડમાં કરીને મુદ્દા આધારિત ચૂંટણી અને મુદ્દા આધારિત મતદાન થશે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. યુવા વર્ગ પણ બેરોજગારી મોંઘવારીની ચર્ચા કરતો થઈ ગયો છે, જે આગળ નથી થતું. એટલે આ વખતની થોડીક વિચારધારામાં બદલાવ આવશે. બીજી એક વસ્તુ કરું તો આ બધી ચર્ચાઓ અંતે થોડુંક મારે એકાદ મિનિટ માંગીશ કદાચ, કે બધા કહે છે કે અમને આપ્યું. અમે સામાન્ય રીતે કોઈ પણ ટેક્સ કરદાતા હોય, કરદાતા રાજ્ય સરકારની ફરજ છે કે તેને શુદ્ધ પાણી, પીવા લાયક પાણી, શિક્ષણ, આરોગ્ય, ટ્રાન્સપોર્ટેશન આ બધી સરકારની જવાબદારી આવે છે. હવે જો હું ટેક્સ ભરું છું તો મારા દીકરાને સારી સરકારી સ્કૂલમાં શિક્ષણ મળવું જોઈએ, એના માટે લાખ રૂપિયાની ફી ના ભરાય? કે આજે માહોલ એવો છે કે જુનિયર કે સિનિયર કેજીના બાળકની ફી એન્જિનિયરની એક સેમિસ્ટર કરતા વધારે છે. આજે આજનો માહોલ એવો છે. બીજી વસ્તુ કે હું ટેક્સ ભરું છું તો મારા ઘરે મારે આરો નું પાણી ના જોઈએ, મને શુદ્ધ પાણી મળતું હોય તો મારે આરો લગાવવાની જરૂર ના પડે. આજે હું ટેક્સ ભરું છું તો મને સારી સરકારી હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર મળવી જોઈએ. આજે હું ટેક્સ ભરું છું તો મારા ઘરની નજીકમાં મને સારી ટ્રાન્સપોર્ટેશન સુવિધા મળવી જોઈએ. આ બધી સરકારની જવાબદારીમાં આવે છે અને જો કોઈ સરકાર આ બધું આપે છે તો કોઈ પ્રજા પર કોઈ ઉપકાર નથી કરતું. આ કરદાતાને આપવાની સરકારની ફરજ છે. જી ચોક્કસથી દેવેન્દ્રજી. શૈલેષજી, ચેમનજી, દેવેન્દ્રજી, સ્મિતાજી, આપ સૌ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, અત્યારે જે રીતે તમામ પક્ષો તરફથી પ્રચાર પ્રસારની જે શરૂઆત છે તે થઈ ચૂકી છે, એક બાદ એક જે દિગ્ગજ નેતાઓ છે તે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ચૂંટણીને હવે જ્યારે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે પ્રચાર પ્રસાર, જે ઝંઝાવાતી પ્રચાર છે, તેની પણ શરૂઆત થઈ ચૂકી છે. 8 ડિસેમ્બરે જ ખબર પડશે કે ગુજરાત છે, ગુજરાતની જનતા કોને મત આપશે, કોને ગુજરાતનો નાથ બનાવશે. તો તમારા અવાજ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.